આમોદ ખાતે ખેડૂત હિતરક્ષક દળના નેતૃત્વમાં ખેડૂતને વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આમોદ ખાતે ખેડૂત હિતરક્ષક દળના નેતૃત્વ ખેડૂતોના વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવેલા મુદ્દાઓના અમલીકરણની ઉઘરાણી ખેડૂતો 10 દિવસમાં કરશે ની સમયમર્યાદા આપવામાં આવી છે. આમોદ મામલતદાર કચેરી સામે આજે સવારથી ખેડૂતોનો પ્રવાહ ચાલુ થયો છે. 10 વાગ્યા સુધીમાં આશરે 400થી વધુ ખેડૂત ભાઈ બહેનો હાજર થઈ ગયા હોય, જેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ખેડૂતો હવે આરપારની લડાઈમાં આવી ગયા છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય સહિત તાલુકાના વિવિધ ગામોના વરિષ્ઠ સહકારી તેમજ ખેડૂત આગેવાનોની હાજરી વિશે નજર પડીએ તો હતી. કાર્યક્રમમાં શરૂઆતમાં કોઓર્ડિનેટર યાકુબ ગુરુજીએ ખેડૂત પરિવારોના સ્વાગત સાથે જણાવ્યું હતું કે સતત સત્તામાં રહેતા લોકોને હવે ફાવટ આવી ગઈ છે, જે લોકોની જળ જમીન અને જોરુને કોઈ પણ રીતે લોકો પાસેથી આંચકી લેવા માંગે છે. આજે મહિલા અને બાળકો સુરક્ષિત રહ્યા નથી ત્યારે મામલતદાર કચેરીથી સચિવાલય સુધી જનતાના ખિસ્સામાંથી વિવિધ કામના બહાને રૂપિયા કાઢી લેવામાં આવે છે અને ખેડૂતોની તો વિવિધ કાયદાના નામે જમીનો આંચકી લેવામાં આવે છે, ત્યારે ધારાસભ્યએ સરકારની ખેડૂતો માટેની નીતિને ઝાટકણી કાઢી અને સરકાર માત્ર ઉદ્યોગપતિ માટેની બની ગઈ છે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર અને ગુજરાતની સરકાર ખેડૂત વિરોધી નીતિના ધરાવે છે, જેના કારણે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના ખેડૂતો આત્મહત્યા તરફ પ્રેરાઈ રહેલા છે. દિવસે દિવસે સરકારનું ખેડૂતો ઉપરનું આક્રમણ વધતું જઈ રહેલું છે. પોષણક્ષમ ભાવો નથી મળતા. ખેડૂત વિરોધી નીતિના કારણે આજે દિવસે દિવસે ખેડૂત દીવેદાર બની રહેલો છે. જંતુનાશક દવા ખાતર બિયારણના ભાવ વધી રહેલા છે. ખેતીના સાધનોની પણ સરકારે GST નાખેલો છે. આ સંજોગોમાં આજે જે ભૂતકાળની સરકારોએ જે નહેરો બનાવેલી છે એ નહેરોનું પાણી સમયસર ખેડૂતોને આપવું જોઈએ તે પણ સરકાર આપતી નથી. આમોદ તાલુકામાં આજે આમોદ તાલુકાના ખેડૂતોએ નહેરોના પાણીના મુદ્દે ખાસ કરીને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને 10 દિવસમાં આવેદનપત્રનો જવાબ માગવાની વાત મામલતદાર સાહેબે કરવામાં આવેલી છે. આજે નર્મદા નિગમના એક અધિકારીએ પણ અહીંયા હાજર રહીને 26 તારીખે સમગ્ર ડિપાર્ટમેન્ટના અધિકારીઓને હાજર રાખીને ખેડૂતો સાથે એક મિટિંગ કરવાની વાત કરી છે. અમે એવી આશા રાખીએ છીએ આ બેરી મૂંગી સરકાર પાસેથી કે ખેડૂતોનો પાક આજે જ્યારે સુકાઈ રહ્યો છે ત્યારે સમયસર સરકાર જેટલી ચિંતા ઉદ્યોગોની કરે છે એટલી એનાથી થોડી ચિંતા ખેડૂતો માટે કરીને સમયસર આમોદ તાલુકાના ખેડૂતોને પાણી આપે એ જ અમારી વિનંતી છે. એના માટે આજે અમે ભેગા થયા છે. આજે મામલતદાર સાહેબને ખેડૂતોના પ્રશ્ન માટે પાણીના પ્રશ્ન માટે આવેદનપત્ર આપ્યું. ખેડૂતોને અત્યારે ખરેખર પાણીની સખત જરૂર છે, ત્યારે પાણી આવતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, હું કોઈ રાજકીય બાબતમાં કહેવા માગતો નથી, પરંતુ ત્યાં શોભામાં અભિવૃદ્ધિ થાય એટલા માટે ગૌડેશ્વર વિહરસર બધું પાણી ભરી દેવામાં આવ્યું. ખેડૂતોને પાણી આપવામાં આવે છે, માગવામાં આવે છે, પાણી નથી. અમે પણ જાણીએ છીએ કે વરસાદ ઓછો થતો અછત જાહેર કરો, કોણ નાખે તમને? અછત જાહેર કરવી નથી, પાણી આપવું નથી. એ પાણી અત્યારે ગંધાઈ ગયું છે. ગયા વર્ષે બી ચૂંટણીના લીધે પાણીમાં સાબરમતીમાં સી પ્લેન ઉગાડવા માટે પાણી પડ્યું, ખેડૂતોને પાણી ના આપ્યું. ખેડૂતો મરવા બેઠા છે. કોઈ ઉદ્યોગપતિ આત્મહત્યા કરી એના માટે સ્પેશિયલ પાણી જાય છે? મારા ગામનીમાંથી લાઈન નાખી છે પાણીની, 10 મીટર મોટી પાણી અને 2.5 મીટર વાળી, એમાં પાણી ફૂલ પાણી કાયમને માટે નબળાનું પાણી જાય કરે તો એ પાણી ઉદ્યોગો માટે પાણી, ભેજ માટે પાણી, ખેડૂત માટે પાણી નહીં. ખેડૂતની નહેરની જમીન ગઈ, બધી ગઈ, પાણી કચ્છમાં આપવાનું તો અમે બધાનું છે ભાઈ. અમારા ખેડૂતોને એવું જીવવાનું છે, જીવાડો, ખેડૂતોને પાણી આપો. આત્મહત્યા કરશે કેમ કે ખેડૂતને આત્મહત્યાને કોઈ ધ્યાન જ નથી લેતું, કોઈ નોંધ નથી લેતું કે તો મરી જાય કેમ? ખેડૂત એક નથી. હું ખેડૂતોને બી આપના માધ્યમથી કહેવા માગું છું કે એક થાવ, પક્ષા પક્ષી મૂકો અને એક થાવ, નહીં તો આ સરકાર આપણને જીવવા નહીં દે. આપણે સરકારની હાથે કોઈ લેવા દે નથી, આપણું જે કામ કરે એ સરકાર આપણે. ખેડૂતોએ એક થવું પડશે અને આ પાણી કે જે આપણી નજર સામે આપણે 10 મીટર ગઈએ તો સરોવર દેખાય કે પાણી છે, પણ આપણને મળતું નથી. આપણે ખારું પાણી, મારું મોરું પાણી પીવાનું, એ લોકો ઠંડુ પાણી દિલ્હી, આ તો મને એવું લાગે દિલ્હી પણ લઈ જશે પાણી મીઠું, જો કદાચ નર્મદાનું મોદી સાહેબ છે એમને પાણી ભાવી ગયું ત્યાં બી લઈ જાય.
એટલે ખેડૂતો એક થવું પડશે. આજે આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસ પછી મામલતદાર સાહેબ અમને 26 તારીખે બોલાવ્યા છે. 10 દિવસે બધા આવવાના છે, બીજા ખેડૂતો પણ આવો. શું થયું તે જાણો, નહીં જાણો તો આ આપણને પાછા આમને આમ જ રાખશે. એટલે એની પાછળ થોડો ટાઈમ રહેવું પડશે. ખેડૂતોએ એક થઈને તો ચાલશે, તો જ આ સરકાર સાંભળશે, નહીં તો સરકાર સાંભળે નહીં. ખેડૂતો એકતા જિંદાબાદથી ચાલશે તો જ આ ખેડૂતોનું ઉપજશે અને પાણી મળશે. નહેરોમાં જે ભ્રષ્ટાચાર છે, મારી નાખે એટલો ભ્રષ્ટાચાર છે. નહેરમાં પાણી નથી આવીને ગાબડા પડી ગયા, પાણી જોઈએ તો ગાબડા પડી જાય કે પાણી નથી આવતું. એનાથી ખેડૂત જે એકદમ મરવા પડેલો છે, ભૂકાતું હોય ને આવી રીતે ગાબડું પડે તો એ કપાસ આમ જ ઉકાઈ જાય. કેટલું આપણે પેપરમાં જોયું છે કે કેટલા બધા પાણી વેસ્ટેજ પાણી જાય. ખરેખર આ ભ્રષ્ટાચારના લીધે જ પાણી અડધું તો 50% ખેડૂતમાં ખેતરમાં પહોંચતું નથી. એટલે નહેરો વ્યવસ્થિત થાય અને પાણી દરેક ખેડૂતને મળે એવું કરે એવું ઉપરવાળો કંઈ મોદી સાહેબને આ સરકારને અધિકારીઓ બી મીઠી વાતો કરે છે બધા. હું બી મને ખબર છે કે અધિકારીઓ કેવી રીતે, મારી પાછળમાં બોલતો નથી હું, કેવી રીતે સમજાવે છે એ સમજવાની જરૂર નથી ખેડૂતોએ. ખેડૂતોએ ખરેખર એક થઈ અને પાણી માટે ઝુંબેશ ઉઠાવવાની જરૂર છે. પરમાર પ્રમુખ ખેડૂત હિત રક્ષક દળ આમોદ તાલુકામાં જે નર્મદા નહેરની કેનલો બની છે, મુખ્ય કેનલ, માઇનોર કેનલ, અને એના આધારે આખા તાલુકામાં કપાસ પકવતા, કપાસની સાથે અન્ય પાકો પકવતા જે ખેડૂતો છે એને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત હોવા છતાં સરકાર અને સરદાર સરોવરના અધિકારી કેનલોમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી આપતું. પરિણામે તાલુકાના ખેડૂતોનો પાક સુકાય છે, પાણી વિના સુકાય છે અને ખેડૂત મોટા નુકસાનમાં જાય એવી દહેશત છે. કેટલીક માઇનોર કેનલો જ્યાં વારંવાર તંત્રની બેદરકારીને કારણે એ સારી નથી બની, તેને લીધે વારંવાર પાણી જ્યારે આવે છે ત્યારે એ તૂટી જાય છે. તંત્ર તો એને દુરસ્ત કરતું જ નથી, ખેડૂત જાતે એને મરામત કરીને પાણી પોતાના ખેતર સુધી, પોતાના પાક સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે. છતાં આ બેડી મૂંગી ફક્ત ઉદ્યોગલક્ષી આ સરકાર ખેડૂતોનું ધ્યાન આપવાના બદલે ફક્ત ઉદ્યોગ તરફી જ કામ કરવા ટેવાયેલી છે, ત્યારે અમારી લાગણી છે ખેડૂતો નુકસાનમાં જાય, એનો પાક સુકાય તે પહેલાં વહીવટીતંત્ર, સરકાર અને સરદાર સરોવર એની તકેદારીના ભાગરૂપે તાકી દે, ખેડૂતોને પાણી આપે એની લાગણી છે. આજે ખેડૂત હિત રક્ષક દળે આમોદ તાલુકાના મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે અમારી લાગણીને મામલતદારશ્રીને રજૂ કરી છે. મામલતદારશ્રીને વિનંતી કરી છે કે અમારી લાગણીને ધ્યાનમાં રાખીને આવનારા 2-3 દિવસમાં તાલુકાના બધા ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડે એવી વિનંતી સાથે અમે મામલતદારશ્રીને આજે રજૂઆત કરી. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ઝહીર ખત્રી, અત્તરવાલા, ડભોઈ.